वचनामृत गढ़ा मध्य पांच। स्वामी नारायण रे संवत 1878 नाम श्रावण सोदी सातमने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़ा मध्य दादा खाचरना दरबार माम श्री वासुदेव नारायण नाम मंदिर आगळ ओटाओ पर चाकड़ो नंखावीने विराजमानता अने सर्व श्वेत वस्त्र धारण कराता अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देश नारी भक्तनी सभा भराने बैठी हती अने मुनि तान मृदंग लईने गावता हता। पछी श्रीजी महाराज नेत्र कमलनी साने करीने ते कीर्तन रखावीने बोल्या जे सर्वे सांभळो एक वात करिए छे जे जे भगवान ना भक्त होय तेने एक पतिव्रता नो धर्म राखवो अने बीजो शूरवीरपणो राखवो जेम पतिव्रता स्त्री होय तेने पोतानो पति वृद्ध होय तथा रोगी होय तथा निर्धन होय तथा कुरूप होय पण पतिव्रत सेनो मन कोई बीजा पुरुषना रूढ़ा गुण देखीने डोले ज नहीं अने जो राकनी स्त्री होय ने ते जो पतिव्रत होय तो मोटो राजा होय तो पण तेने देखीने ते पतिव्रता नु मन चले ज नहीं एवी रीते भगवान ना भक्त ने पतिव्रता नो धर्म भगवान ने विषय राखवो अने पोताना पति नो कोई घसातो बोले ते ठेकाणे कायर थईने गळी जवो नहीं अतिशय शूरवीर थईने जवाब देवो पण पाजी पळावनी छायामां भगवानना भक्तने दबावो नहीं एवी रीते शूरवीरपणो राखवो अने लोकमां एम कहे छे जे साधु ने तो समदृष्टि जोईए पण शास्त्रनो मत नथी केम जे नारद संकादिक ने ध्रुव पल्लादादिक तेमने भगवान नो ने भगवान ना भक्त नो ज पक्ष राख्यो छे पण विमुख नो पक्ष कोई ए राख्यो नथी अने जे विमुख नो पक्ष राखतो हशे ते आ जन्मे अथवा बीजे जन्मे जातो जरूर विमुख थशे माटे जे भगवान ना भक्त होया तेने जरूर भगवदियानो पक्ष राख्यो जोईए अने विमुखनो पक्ष त्याग्यो जोईए आ अमारी वार्ताने सर्वे अति दृढ़ करीने राखजो। स्वामीनारायण भगवान
સભામાં પધાર્યા અને સંતો મૃદંગ લઈને શરીમાના ગુણગાન ગાતા હતા. શરી મહારાજે નેત્રની શાન કરી કે કીર્તન બંધ કરી દો. કીર્તન બંધ કર્યા. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એક વાત કહું સાંભળો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ દરરોજ નવી નવી વાત કહે એટલે આમ તૈયાર રહેતા, બધા શું કહેશે આજ. વચનામૃતમાં અલૌકિકતા એ છે, કોઈ કોઈ વાત ક્યાંય ભેગી થઈ જતી નથી. અને કોઈ વચનામૃતમાંથી સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ છે છૂટું પડતું નથી. ભગવાન સ્વામિનારાયણે વાત કરી એ વાતનું અનુસંધાન જે આગલું વચનામૃત ગયું એ ભગવાને જે સમજ આપી એનાથી હવે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમજ આપી છે. અને સમજ વગરની કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, તમને વાત કહું તે સાંભળો. બધાએ વાત સાંભળવા સાવધાન થયા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વાત કરે છે ત્યારે લાખો માણસો સ્વામિનારાયણ ભગવાનને ભજે છે, પણ વાંધો એક છે. એ વાંધો સમજાવશે. વાંધો શું છે? ભગવાન સ્વામિનારાયણ જે છે એ જે ભજે એને કેવા માનવા એની સામે એક દ્રષ્ટાંત લાવીશ. ભગવાન સ્વામિનારાયણ કે છે, ભગવાનના ભગત હોય એટલે મને જે માનનારને પૂજનાર હોય એને પતિવ્રતાનો ધર્મ રાખવો મારે વિશે. હવે પતિવ્રતાનો ધર્મ કીધો એટલે પતિવ્રતાને હવે સમજવું પડે. જો પતિવ્રતાને સમજે તો ભગવાન સ્વામિનારાયણને સમજવા બહુ સુગમ. હવે પતિવ્રતાનું કીધું છે થોડું. ભગવાન સ્વામિનારાયણ આ સભામાં બેઠા એમાં 15 લીટી છે કઈ, એટલી સભા એટલી પૂરી ન થાય, પણ આ બધાને વિચાર કરતા કરી દેશે. એનો વિચાર જે ભગવાન સ્વામિનારાયણ આપ્યો એમાંથી હજારો વિચાર એમને કરવાના થશે. જેમ સ્ત્રી છે પતિવ્રતા, એવો જે સ્ત્રીનો જે પતિવ્રતાનો ધર્મ છે એ ધર્મ ભગવાન સ્વામિનારાયણ જોડે પીઠ કરવા. સ્વામિનારાયણ ભગવાને એક બીજું લાવ્યા, શૂરવીર પણ રાખવું. જે શૂરવીર હોય અને હલકો માણા ઘા મારી જાય એ શૂરવીરને બંધ બેસતું. એટલે તમે શૂરવીર પણ રાખજો. શૂરવીર શું? કોઈ તમને મારા વિશે કંઈ હલકો શબ્દ કે તરત જ એને સામે કહી દેજો. જો એ મારી ગયો તમને શબ્દ હલકો તો એ તમે હલકા થઈ જાઓ. મુક્તાનંદ સ્વામીએ સતી ગીતા લખી. ભગવાન કે તમે લખો. એને 1883 સાલમાં ગઢપુરમાં, એ તો એ જ લખી શકે એટલા શબ્દો એને જ પ્રાપ્ત થાય ભગવાનના યોગથી. બ્રહ્માનંદ સ્વામી પણ સતી ગીતા લખી. નિષ્કુળાન સ્વામી વૃત્તિ વિવાહ લખ્યો કે વૃત્તિ તમારી ભ્રષ્ટ કરતાની સ્વામિનારાયણમાં છોડીને બીજે જોઈન્ટ કરતાની, એ વૃત્તિને પવિત્ર રાખજો. અત્યારે તમે કોક મંદિરમાં જાઓ, કયા મંદિરમાં ગયા એ ખબર પડે, પણ જ્યારે તમે તમારી વૃત્તિ જયારે ગમે ત્યાં જાય એ કોઈને ખબર ના પડે એને પણ તમે પતિવ્રતાની પેઠે વૃત્તિ રાખજો. બીજે ક્યાંય જવા દેતા નહીં. મુક્તાનંદ સ્વામીએ રૂકમણી વિવાહ લખ્યો જે એમના જીવનમાં એ બંધ બેસે, પણ એ ભગવાનને સમજાવવા માટે લખ્યો. જેમ રૂકમણી હતા એણે નિર્ણય કર્યો કે મારે શ્રીકૃષ્ણજીને જ વરવું છે. એ ઘણી માથાકૂટની વચ્ચે એની શ્રદ્ધા હોવાને કારણે શ્રીકૃષ્ણજીને લઈ ગયા છે, એનું યુદ્ધ ખેડવું પડ્યું છે. એમ ભગવાન સ્વામિનારાયણનું ચિંતવન જે છે એમાં વરવાની વૃત્તિ છે, એટલા માટે રૂકમણી વિવાહ મુક્તાનંદ સામે લખ્યો. અને એ રૂકમણીનો
જે વિવાહ છે એ ભગવાન સ્વામિનારાયણમાં બેસાડવા માટે એને એટલે પતિવ્રતા, પણ કોઈ જન્મથી સ્ત્રી પતિવ્રતા નથી હોતી, એને સમજ આપવામાં આવે એવી સ્ત્રીઓ જોવે શ્રેષ્ઠ ભગવાનના યોગવાળી થઈ એટલે એ એમ બેસતું નથી. સ્વામિનારાયણ ભગવાનને સીધો કોઈ ભગવાન માની લે એવો એક પણ એને મળેલો નથી, એ તો એને સમજાવશે બધું. કોઈ 5 વર્ષની 3 વર્ષની કન્યા હોય એ કઈ એવું સમજતી નથી કે મારે પતિ કરવો ને એના વ્રત કેવા હોય, નિયમ કેવા હોય, એમ બનતું નથી. એ તો એને પૂરું સમજે ત્યારે બધા સંતોએ જે સ્ત્રી અંગે લખાણ કર્યા કે જેમ સ્ત્રી હોય એને એક ઘરમાં રહી અને કલેશ ન વારો હોય એ સ્ત્રીએ કેવું રહેવું જોઈએ પછી ભગવાન ભજાય. જે ઘરમાં સ્ત્રીને જીવતા ન આવડે તો એ ઘરમાં કલેશ થાય, હાક પડે ને અને કુવો પૂરવા પણ જાય. એ કયા કારણે જાય? તો કે એને જે ધર્મ જાણવો જોઈએ એ જાણ્યો નહીં, એને બીજા ધર્મો બધાય બીજું બધું જાણ્યું, જે જાણવાતું હતું એને જાણ્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે હવે પતિવ્રતા સ્ત્રી જે છે એનો એની આતે જોઈન્ટને ધીમે ધીમે એનો પતિ વૃદ્ધ થાય તો પણ એ છોડતી નથી. એ હું ગમે એવું મારું આયુષ્ય જાય તો તમે મને છોડતા નહીં. વળી બીજું ભગવાન સમજાવે છે એ રોગી હોય તો એ છોડતી નથી. એમ મારામાં તમે રોગ દેખો તો તમે મને છોડતા નહીં, અને એમને રોગ દેખાડેલો છે. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મારી નાડી જો મારા શરીરમાં તાવ છે એ જોઈશ. એમાં છોડ જો એ તાવ જોવે કે ભગવાન હોય ને કેમ આવ્યો. આ બધા નાના નાના વાંધાઓ છે. એક મોટો માણસ હતો એને એક મોટા માણસને પૂછ્યું કે સ્વામિનારાયણને પાટલા કાળમાં પાઠું થયું હતું તો એને પાઠું થયું એ પાછળ કોવાનું બધું. આ એમાં વાંધા છે. સ્વામિનારાયણ ભગવાને ઘણી વખત મંદવાડ ગ્રહણ કરેલો છે. એ મંદવાડ ગ્રહણ કરે છે એટલા માટે શું આના મનમાં થાય છે એ તો ઘણી વખત ગ્રહણ કરેલો. હવે જો એ પતિવ્રતાના જેવી આમાં બુદ્ધિ ન હોય તો એવું કલ્પે કે ભગવાન હોય તેમાં રોગ ક્યાંથી આવે તો બીજાનો કેવી રીતે મટાડે? જે ગણિત કર્યું હતું પેલી સ્ત્રી નથી કરતી એટલે એનું દ્રષ્ટાંત આપે છે. પછી નિર્ધન હોય એ પતિ સ્ત્રી છોડતી નથી. એમ સ્વામિનારાયણ ભગવાન નિર્ધન તો બહુ રહ્યા, એની પાસે જ કઈ નહીં. નિર્ધન 7 વર્ષ તો કોઈ વસ્તુ નહીં, એને ગોદડી નહીં, લોટો નહીં, લોટી નહીં, ચેલો નહીં, ચેલકી નહીં, કોઈ નહીં. ધનની તો વાત જ ક્યાં છે? આ પૃથ્વી ઉપર ફર્યા તેના ગુજમ ધન નહીં, એ અડવાન ન દે ને કોઈને. હવે આની પાસે ધન નથી, એને માગણી પણ કરેલી છે કે મને પૈસા આપ, મારે યજ્ઞ કરવો છે, મને આમ આપ. હવે આ જો એમ કલ્પે કે ભગવાન જ્યારે બીજા પાસે માગે તો એ શું આપવાના હતા, એ આ ગણિત થઈ ગયું. એનું ઊંધું પેલી બહેનું થતું નથી. એમ તમે એ ગણિત જ કરતા નહીં મારામાં, આ કર્યા વગરનો રે. સ્વામિનારાયણ ભગવાન કે છે કુરૂપ હોય, કુરૂપ એટલે એમાં રૂપ નહીં. ભગવાન સ્વામિનારાયણ જ્યારે શરીરમાંથી જેવું દેખાડે એવું રૂપ કરે, અને જો એવા જ હોય તો આખું જગત ચોંટી પડે નહીં. એ બાઈ જેમ છે કુરૂપ હોય તો એ માને છે એમ ભગવાન કે રૂપા લાગવું કે ન લાગવું. હવે એને તો કોપીન પહેરી લેવા, શું આમાં રૂપાળા 2 વેતની કોપીન, હાથમાં એક દંડીકુ, ગળે એક લખાણ કંઈક કરેલું, આમાં હું જોવે.
બહુ લોકોએ જોયા છે ને કઈ ચોટી નથી પડ્યા, ઘણા લોકોએ તેને ઘરમાં ઉતરવા દીધા નથી ને, નહીં કઈ હોય તારે ઉતરવાને દીધા હોય ને, બુધે જ માગ્યા ત્યારે ખાવાનું આપ્યું માગ્યું તોય, કે લેવી હોય તો કોરી જાળ લો કે છે અને લોટ આપું, રોટલો તો નહીં જ તૈયાર, જવામાં હોય તો આપે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણે જ્યારે જેવો રૂપ તે જ ફેંકે કાઢે, બીજા આકાર ઉભા કરે, પણ એને કરવું હોય તો જ, નહીં તરે નહીં. એલી ભાઈ તું મને રોટલો આપ, મારી પાસે નથી કોઈ ચીજ નથી રાંધવાની, તવે તો નથી, હાણસી નથી, તપેલી નથી, હું રાંધું શેમાં? ફેર એક શબ્દ વાપર્યો એમણે, મારા જેવું કોઈ આવનાર છે નહીં, કોઈ આવશે નહીં. ત્યારે ભાઈને પેલું જ્ઞાન નહીં નાનું, આના હું જોવામાં, હવે તમે એ શું બોલો છો, ઘાણીએ જૂતે એવા બોટા બોટા વી વી મણના સાધુ બાવા અહીં આવે છે, ઘાણીએ જૂતે એવા, કોને કે છે સ્વામિનારાયણ હશે એવા જોયા છે ભાઈએ, લઠ જેવા હશે કે. ત્યારે એમ કે ભગવાન હોય ત્યાં આવા હોય, એ કીધેલો છે, એને સાંભળેલું હોય. હવે ભગવાન હોય જે આખા અનંત કોટી બ્રહ્માના જે રૂપો ઘડે, તો એનું રૂપ તો ખરેખર આવવું જોઈએ ને. હવે પેલી જે સ્ત્રી પતિવ્રતા છે, પતિવ્રત એટલે આ પતિની હાથે એકમાં જીવી અને મારે મન ફેરવવું નથી અને પરમેશ્વર ભજવા છે, કોઈ પુરુષ એક પત વાળો નહીં. દ્રષ્ટાંત દીધું છે કે પુરુષ છે તે લગ્ને લગ્ને એમ થાય કે આ બાઈ લાવો તો સારું, આ આના કરતા આહારી છે, બાઈ નહીં. બાઈનો કેટલી કુળવાન સ્ત્રીઓ હોય, પતિ એનો ધામમાં જતો રહે પછી બીજો પતિ ન કરે, આ તો કાળા મોઢા વાળા કરીને તણ લાવે એક ગઈ હોય તો, એટલે આનું દ્રષ્ટાંત ન દે. ભગવાન સ્વામિનારાયણે પતિવ્રતાનું જે દ્રષ્ટાંત આપ્યું, એ પતિની જગ્યાએ ભગવાન અને જે વ્રત રાખનારો એને છે ભગત. આ ભગત સ્વામિનારાયણનો થાય, જેમ મેં તમને કહ્યું પહેલા, કોઈ સ્ત્રી પતિવ્રતાનો ધર્મ એને જાણે, હજુ તો ક્યાંય ગઈ નથી, કશું જાણતી નથી, એ બધું શીખે છે, એ જાણ્યા પછી થાય. ભગવાન સ્વામિનારાયણ કે છે એનું મન બીજે ક્યાંય જાય નહીં, એમ સ્વામિનારાયણ ભગવાનને મૂકીને ક્યાંય એનું મન બીજા કોઈ પણ આકારમાં જાય નહીં. અત્યારે ઘણા માણસ હોય તે એને સારપ માટે એને એને મોટો માને, એટલા માટે એમ કે હું બધાએ ભગવાનને માનું છું, એનો અર્થ એ થાય છે એ ક્યાંય એક ઠેકાણ નથી. હું બધાએ સાધુને માનું છું તો એ કોઈને માનતો નથી, પણ બધાને સારું લાગે એટલા માટે એ મોટે પેની વધે એમ માને, એ વધી શકે નહીં. એવો માનનારને કોઈ માને નહીં. અત્યારે એક સ્ત્રી કે હું બધાએ પુરુષને મારા ધણી જેવા માનું, એ બાઈને કોઈ શ્રેષ્ઠ માને નહીં. ત્યારે ભગવાનનો ભગત થાય એને કેટલું જાણવું પડે ત્યારે એમાં ચોટે, એ એમ બનતું નથી. ત્યારે ભગવાનના ભગત થાય એને કેવું કેવું કરવું જોઈએ ત્યારે એનો મેળ બેસે. ભાઈ ઘરમાં કેમ સુખી રહે અને કેમ ઘરમાં રહે, તો કે એને પતિને રાજી કરવાની રીત જાણે, તો એ આખી જે પતિવ્રતાની રીત છે એ આખી સજીમાં બેસાડવાની. જો આને તમે સમજો તો તમને ભગવાનમાં સમજવામાં બહુ વાર નહીં લાગે, આટલી જ વાત કે છે, પણ ઘણા વચના વચનો સાર કહી દેશે. અને એ એમણે જોયેલા છે કે અનેક જાતની મારા ઉપર કલ્પના કરે છે, એને જોયેલું છે. ભગવાન સ્વામિનારાયણે મંદવાડ ગ્રહણ કર્યો છે, એવો વિચિત્ર ગ્રહણ કર્યો છે જે સામાન્ય માણસ હોય તો કે આ ભગવાનનું લક્ષણ એક કહેવામાં નથી, એ કહી દે. કારણ કે એ પતિવ્રતાના ધર્મ શીખ્યો નથી અને પરમેશ્વરમાં ચોટેલો નથી, એટલે એને થાય.
ભગવાન સ્વામિનારાયણે એક બીમાર થયેલા છે, ઘણી બધી જાત જાતની દવાઓ કરી, જાત જાતનો ઉપાય કર્યો. ભગવાન કે જો તાવ જતો નથી પણ તમે આંબલીના કાતરાને ખાટી છાશ મને પાવ તો તાવ જાય. હવે આ મેળ બેસે, કોઈ અત્યાર સુધી આ કહેલું એને કહેલું છે. આ શું શું વિચાર કરે છે મારા ઉપર. જો પેલો વિચાર કરે તો હજી એને મારામાં પતિવ્રતાનો ધર્મ ઉતર્યો નથી. અને અત્યારે પતિવ્રતા સ્ત્રીઓનો ધણી માંદો પડે, 24 કલાક ત્યાં ત્યાં હોય. ખાટી છાશ ને આંબલીના કાતરામાં ગયા, એક ખાંડા પીધા. ભગવાન કે રહેવા દો ને આ તમે આ શું કરો તમે? કે ના, તો હજુ એક ઉપાય કરો. એ કરી, એમાં જલેબી એને મંગાવી છે. હવે તાવમાં જલેબી ખવાય? તાવ આવે શું જલેબી બતાડશો જ નહીં મને અત્યારે. એ પહેતી છે અંદર જલેબી ખાધી. પછી કે હજુ કઈ ગયો નહીં તો કહે એમ કરો, આખું ગામ બાય અને ભાઈ પાણી ભરી લાવે અને એ રેલો આ નદીમાં જાય તો તાવ જાય. હવે આ મેળ બેહતો છે, આપણે શું સલાહ આપે? અઠવાડિયું નાતા નહીં, નિમોનિયા થઈ જશે. અઠવાડિયું બંધ પાણી ન દવાનું. એટલે આની કોઈ ક્રિયા સમજવી એ ઘણી દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, પતિવ્રતા સ્ત્રી છે, બીજા પુરુષના રૂડા ગુણ દેખે એનું મન ડોલે નહીં, એમ તમારું મન સ્વામિનારાયણ મૂકીને કે ડોલવું જોઈએ. ડોલે એટલે હલ્યું, હેલ્યું એટલે પડવાનું. આ ધરતીકામ થયું એમાં મકાન હલ્યા, તેડ્યો પડી, એમાં જ કોઈ જતું નથી. હલ્યું એટલે એ જવાનું છે, હવે કે પડવાનું છે. સ્વામિનારાયણ ભગવાન કે છે, મારા સ્વરૂપમાંથી તમને સામે ગુણવાન દેખાય, શ્રેષ્ઠ દેખાય, પરચા પૂરનાર દેખાય, આકાશમાં ડોટો માલનાર દેખાય, તો તમે ક્યાંય મન મારામાંથી કાઢતા નહીં. ગમે તે તમને દેખાય, તમે ક્યાંય મન ડોલાવતા નહીં. મન ડોલ્યું, ડોલ્યું એટલે સ્વામિનારાયણને મૂકીને બીજામાં ગયું એટલે એટલું આમ ડોલ્યું, એટલે હવે પડવાની તૈયારીમાં. ભગવાન સ્વામિનારાયણ કે છે, અને જો રાંકની સ્ત્રી હોય, એટલે ગરીબમાં ગરીબ હરિભગત હોય, કશું ન જાણતો હોય, તો પણ એનું મન મારામાંથી ડોલે નહીં, એવા હજારો ભગત શ્રી મહારાજના થયેલા છે. કાંઈ જાણે નહીં, ડાબું ને જમણું એણે બધાએ કહ્યું કે મારે સાંભળવું જ નથી, કઈ જાણવું નથી. રાતની સ્ત્રી હોય, જો પતિવ્રતા હોય, એટલે ગરીબમાં ગરીબ હરિભગત હોય અને પતિવ્રતાનો ધર્મ પાળતો હોય, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને એવા ભગત થયા એ ગ્રંથોમાં લખવા પડ્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે, એક રાતની સ્ત્રી હોય ને સામે મોટો રાજા હોય તો એમાં એનું મન જાય નહીં કે મારે બીજું એમાં જવા જ દેવું નથી. એમ સામે ગમે તેવો હોય પણ મને મૂકીને ક્યાંય તમે મન જવા દેતા નહીં. એ સદીમાના વખતમાં હજારો ગયેલા છે. ગઢપુરમાં એક ગેબી નામનો અસુર આવેલો અને એના ચેલાઓ થોડા ગામમાં હતા, ગઢડામાં. એણે કહ્યું, સ્વામિનારાયણને શિંગાળા નહીં મળેલા, શિંગડાવાળા સામાન મળેલા. સ્વામિનારાયણ જો આકાશમાં જાય તો આકાશમાં જાઉં, સ્વામિનારાયણ જો ભોંયમાં પેસે તો ભોંયમાં જાઉં. એને કેટલું કહ્યું છે આ વાતની ભગવાનના ભગતને ખબર પડે છે. ત્યારે એ હથિયારો લઈને જાય છે. જો એને ગરડામાં જતા શ્રી મહારાજ ગઢપુરમાં હતા અને સામે આવા અસુર ત્યાં હતા, એની યાદીમાં છે. કાઠી ભગવાનના ભગત હતા, એ હથિયારો બાંધીને ગયા ત્યારે એમાં હારા માણસો આડા પડ્યા. એ તો નબળું છે, તમે ભગવાનના ભગત છો. એ તો બોલે તો કે એને અત્યારે કહી દો
કે આજ રાત્રે ગરડું છોડી દે, નહીતર એનો ત્યાં પાળિયા થઈ જવાના છે. પછી રાત્રે ભાગી ગયો. એમ તમને કોઈ કેક સ્વામિનારાયણ કરતામાં પ્રતાપ બહુ છે, એમાં તે દિવસે અને આજે પણ જાય છે. એનું શું કારણ છે? તો કે એને પતિવ્રતાનો જે ધર્મ, ભગવાન ભજવાનો જે ધર્મ એ જાણતો નથી હજુ. આ સ્વામિનારાયણ શું છે? ભગવાન સ્વામિનારાયણ કે છે, શ્રેષ્ઠ સામે હોય, ગમે તેવો હોય, આકાશમાં ઉડનારો હોય, તો એમાં જાય નહીં ત્યારે એ પતિવ્રતાનો ધર્મ જાણે છે. જેમ પેલી રાકની સ્ત્રી રાજાને પણ માં જતી નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે, એવી રીતે જો આ પતિવ્રતા જે છોડતી નથી એનો ધર્મ સમજી લો, તમને સ્વામિનારાયણને છોડવાનું મન નહીં થાય. અને આ વાત સમજે નહીં તો થવાનું 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 છે. અને એ તે દાડે ચાલુ, વચમાં ચાલુ, અને આજે ચાલુ, ને પછી ચાલુ રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, પતિવ્રતા જે સ્ત્રી છે, એક જેમ પતિમાં આટલું માને છે તો હું પુરુષોત્તમ નારાયણ છું, તો તમે મારે વિશે પતિવ્રતા સ્ત્રી જેના પતિને માને ધર્મ પાળે છે એ તમે પાળજો. ભગવાન સ્વામિનારાયણ કે છે, હવે એ જે સ્ત્રી જે છે એની જોડે એને જીવવું છે, એના ઘરમાં રહેવું છે, એના થકી સંતોષ પામવો છે, એના થકી વસ્ત્ર મેળવવાના છે, એના થકી ખાવાનું મેળવવાનું છે, તો એ સ્ત્રી જેમ છે એના પતિનું કોઈ ઘસાતું બોલે તો એ બાઈ તરત જ સામી થઈ જશે. એમ સ્વામિનારાયણ ભગવાનનું ઘસાતું બોલે અને ભગવાનનો પતિવ્રતા જેવો ભગત તો એને સાંભળવાનું જ નહીં, અને સ્વામિનારાયણનું ઘસાતું બોલે સાંભળે એ પતિવ્રતાની રીત એ ભગવાન ભજવાની જાણતો નથી. ત્યારે આ પતિવ્રતાના લક્ષણો જાણીએ અને પતિવ્રતાનો જે ધર્મ છે આપણા શરીરમાં ઉતારીએ તો ભગવાનને ભજવાની અનુકૂળતા બહુ થાય, ને તે થાય નહીં. સ્વામિનારાયણ ભગવાનનું ઘસાતું બોલે, ઘસાતું એટલે ભગવાન પણ એનું ઘસે, કાપે, એને ઘસાતું કહે છે. ત્યારે ઘસાતું બોલ્યા છે. એક કરી ભગત હતા, એને કહ્યું, જો સ્વામિનારાયણનો જો વાંકો મારા દેખતા બોલ્યો તો આઈને તને ઝાટકે મારીશ, બોલવો હોય તો બોલી જાઓ કે, અને એ મારી દેતા, પછી તારે બોલવું હોય તો બોલજે, પણ હું તો નહીં સાંભળું. કારણ કે બધા યોગ આપણે એમાંથી જોઈન્ટ કરવાના, એનું ઘસાતું કે આપણે છૂટી જઈએ તો પછી બધા યોગ છૂટી જાય. જેમ આપણા દેહમાંથી જીવ નીકળી જાય તો બધો સવાદ માત્ર જતો રહે દેહનો, એમ ભગવાન સ્વામિનારાયણના યોગથી છૂટા પડીએ તો બધો આનંદ જતો રહે. ભગવાન સ્વામિનારાયણ કે છે, એ કાયર થઈને એનું બોલેલું ગળી જવું નહીં, અંદર જવા દેવું નહીં, એને બહાર રાખીને એને ઝાટકે મારવો, શબ્દને અંદર એના શબ્દને ઉતરવા દેવો નહીં. ભગવાન સ્વામિનારાયણે તે વખતે કાઠીઓ રાખતા રહેતા, એ શરીરમાં જયારે જયારે ઘસાતું બોલ્યા ને કઈ કહ્યું, કાઠી રાજા હોય કહ્યું, ભગવાન અમને અપમાન અમારું કર્યું ત્યાં સુધી તમે સહન કર્યું, પણ આપની ઉપર આવે છે ને આપનું અપમાન કરે છે, એટલે હવે કઈક થોડી ઘણી છૂટ આપો, તેને ઠેકાણે પાડી દઈએ. એના ઇતિહાસ લખાણા કોના કોને લખ્યા, કે નિષ્કુળ આનંદજી પ્રત્યક્ષ જોઈને કાઠી હોય એનો ઘસાતો બોલ્યો કે તરત જ એની કથાઓ બની, લાખો રૂપિયા ખર્ચે પણ આ બનવાનું નથી. કથા બેસાડે, લાખ રૂપિયા, 10 લાખ, 50 લાખ ખર્ચી નાખે, પણ જે એમણે કર્યું છે એ બનવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ એ સમજ આપે છે. હવે ઘસાતું, ઘસાતું એટલે ઘસે, ઘસે એટલે કાપે, કાપશું કાપે છે એ પરમેશ્વર નથી. જે પોતે જ એમ કે છે અને પોતે છે એનું ઘસાતું બોલે છે. અત્યારે મરી ગયેલો હોય ને લાકડી મારે તેનું કઈ નથી, એની પોલીસ ખાતામાં અરજી ન થાય,
ગમે એટલી લાકડીઓ મારે એમાં જીવ નથી. એમ જેમાં જીવ નથી, જેમાં કઈ નથી, એવાનું તમે ગમે તે ઘસે તો વાંધો નહીં, પણ આ પુરુષોત્તમ દાસ એને ઘસે છે પેલો હલકો, તમે ધ્યાન રાખજો. ભગવાન સ્વામિનારાયણ કે છે એ બોલે ત્યારે તમારે ગળી જવું નહીં, એટલે એના શબ્દને ત્યાં ત્યાં જ છેદન કરો, એમ કે છે. અંદર આવવા દેતા ને એના શબ્દને, હલકું શબ્દ ગયો અંદર તો હલકા વિચાર શરૂ થઈ જવાના છે, એના શબ્દને અંદર જવા દેતા નહીં. એક રાજા હતા, એની રાણી, એ રાણી સ્નાન કરવા ગઈ, એનો કુંવર હતો, એ રડવા માંડ્યો, એટલે ખવાસ એટલે ખાઈને કામ કરનારી બાઈ હતી એને એને દવડાવ્યો, જે અલકું દૂધ ગયું અંદર, પહેલું નહીં સિંહણનું નહીં, એ દૂધ એને દવડાવ્યું. પેલી બાઈ આવી, રાણી આવી, ત્યાં શું કર્યું કે કુંવર રડતા હતા, એ કુંવરને બે પગે ઊંધો જાલી અને જેટલું દૂધ અંદર ગયું હતું એ કાઢી નાખી, હલકું છે. પછી એ કુંવર જ્યારે એક લડાઈમાં જયારે જવાનું થયું ત્યારે લડાઈનો બધું જોઈને પાછા પડે છે, ત્યારે રાજા વિચાર કરે છે કે મારો પુત્ર હોય તે આમ ન બને, આ ગમે તે કંઈક વાંધાવા આવ્યું છે. ભાઈને કહે છે બોલ આમાં હું વાંધો છું, આ પાછો કેમ પડ્યો? ત્યારે સ્ત્રીને પતિને રાજાને વંદન કરીને કહે છે, પતિદેવ હું સ્નાન કરવા ગઈ હતી તે વખતે આ ખવાસણે એક કુંવરને ધવડાવ્યા, પણ મેં જાણ્યું એટલે એ ઊંધા એને કરી અને જેટલું દૂધ અંદર ગયું હતું એ મેં કાઢી નાખ્યો, પણ એક હાથ પોદો રહી ગયેલો એટલે આ પાછો પડ્યો. ત્યારે રાજા શાંત થયા છે. એમાં કુસંગીના ફોદા જાય અંદર, એ ગમે ત્યાં ભગત પાછો પડે એનું કારણ આવવા છે, ફોદા ગયેલા છે. એ ગમે તેનું માન્યું એને, ફોદા ગયા અંદર એટલે નહીં કરી શકે. ભગવાન સ્વામિનારાયણ કે છે એનો શબ્દ અંદર આવવા દેવો નહીં, એ તમને પરમેશ્વરમાં શંકા લાવી દેશે. કોક દાડો શબ્દ ગયો ને અંદર, જે ભગવાનનું ઘસાતું બોલે છે એ કેવું છે? ભાવ હલકું છે, પાજી પલાવ પલાવ. હવે એ ભગવાને પાજીને પલાવ કીધું, હલકામાં હલકું હોય એ પરમેશ્વરનું ખંડન કરે, અને ખંડન કરવાની બુદ્ધિ આવે ત્યારે હાવ છેલ્લી કક્ષાનું છે. જે જે ખંડન સ્વામિનારાયણનું કરે એને તમારે હાવ હલકામાં હલકું છેલ્લી કક્ષાનું જાણી લેવું, એની છાયામાં દબાવવું નહીં. એના છાયામાં એટલે એના થકી તમારે દબાવવું નહીં, એની છાયા તમારા ઉપર ના પડવી જોઈએ. હલકી છાયા પડી તમારા ઉપર, જે મોટા માણસો હતા હલકામાંની છાયા એના ઉપર પડે તો એની અસર થાય, છાંયો નહીં પડવા દેતા, શરીર ઉપર એની અસર થાય. અત્યારે જે જે ભગવાનના આગલા વખતમાં જે ભગવાનના વિરોધી થયા છે એને હાવ હલકામાં હલકા જ કલ્પે છે, અને હાવ હલકામાં હલકા હતા એને ભગવાનનો ગુણ ગાયા. એક શબરીએ બોર આપ્યા તો એના ગુણ ગાયા, રાવણના નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે એમાં તમે દબાતા નહીં, અને શૂરવીરપણું રાખજો. બીજા બધા એમાં શૂરવીરપણું છે એ કામ નહીં લાગે. સ્વામિનારાયણ ભગવાન એની એ જ વાત સમજાવે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, સાધુ હોય એને હારો નરહો મોટો એ જ સમદ્રષ્ટિ જોઈએ. ત્યારે એ શાસ્ત્રોમાં એ લખાણું નથી, આપણા શાસ્ત્રોમાં જેણે જેણે ભગવાનનું વાંકું બોલ્યા છે એને ઘેર પણ એ ગયેલા નથી, એનું પાણી પણ પીધેલું નથી. એ કરી ભગત હતા, એના હગાએ એને કહ્યું તમે મારા ઘેર કેમ આવતા નથી, તમે ભગવાનથી વાંકો બોલો છો, ભગવાન વડતાલનો વાંકો બોલે છે, તમારે ઘેર હું આવવા નથી, કથા બેહાડો કે બધી બેહાડો મારે સાંભળ્યું નથી. ભોળાત ગામમાં
ત્યાંના માણસોએ ભેગા થઈને એક કથા બેસાડી. પણ એ જે કથા કરનાર બ્રાહ્મણ હતા એ ભગવાન સ્વામિનારાયણના શુદ્ધ ભગત હતા. ગામે કહ્યું કે તમે તિલક ચાંદલો અને કંઠી કાઢી નાખો, સ્વામિનારાયણ જો ન બોલો તો જ તમારી પાસે કથા કરાવવી છે, નહીતર એની તમારી પાસે તમારી કથા અમારે સાંભળવી નથી. ત્યારે એ બ્રાહ્મણ જે છે એ કથાને વંદન કરી, સભાને વંદન કરીને મારે કથા કરવી જ નથી. એમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે અને ગામને કહ્યું કે તમે કથા કરનારનું અને ભગવાન સ્વામિનારાયણના ભગતનું અપમાન કર્યું, એ ભગવાનનું અપમાન કર્યા બરાબર છે. ભાઈ બહુ કંઈ ધ્યાનમાં ન આવ્યું અને આના ગુનામાં જમ તમને મારશે. ત્યારે કેટલાક માણસો કે છે એ કોણે જોયા છે, જમની વાતો શું કરો ચંદ્રી બીવડાવો છો, કે જોવા છે કેટલા જોવા છે, બે જોવા છે, ચાર જોવા છે, છ જોવા છે કે આઠ જોવા છે, હવે આઠ મોકલો. એ મોકલેલા છે, એ ડહડેલા છે અને પછી ભૈશાપ કહ્યું છે અને માફી માંગી, ત્યારે છૂટેલા છે. પણ ગોપાળાનંદ સ્વામીએ પક્ષ કોનો રાખ્યો, પહેલા બ્રાહ્મણ ભગવાનના ભગત છે. ભગવાન સ્વામિનારાયણ કે છે સાધુને સમ દ્રષ્ટિ જોઈએ, સરખી દ્રષ્ટિ જોઈએ. એ ભગવાન કે મારો મત નથી, આગલા શાસ્ત્રનો પણ મત નથી. પલ્લાજીના બાપનો પક્ષ બીજો ન રાખ્યો કોઈનો, એ પણ આગળ બનાવ બનેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે છે પણ વિમુખનો પક્ષ કોઈ રાખ્યો નથી. એમ ભગવાનના આકારથી જે વિમુખ છે અને એનો સંગ કરે તો મૂળ આકારમાંથી વિમુખ કરવાના છે. એ બનાવ સજીમાના વખતમાં ઘણા જ બન્યા છે અને જે વિમુખ થયા એણે શ્રી મહારાજના સંતરી ભગતને વિમુખ કરવાનો બહુ જ પ્રયત્ન તે સમયમાં કરેલો છે. સ્વયં ભગવાને જાતે બચાવવા માટે એમને જવું પડ્યું છે. એટલે વિમુખ એટલે જેનું મુખ સ્વામિનારાયણમાંથી ફરી ગયું હોય એ વિમુખ છે, એનો સંગ કરે. જેમ પતિવત્તા સ્ત્રી હોય એના પતિનો જે વિરોધી હોય એની આ તેને મેળ બેસતું ના હોય અને એ પુરુષ જોડે જો ભાઈ મેળ બેસાડે તો એ ભાઈ ચોક્કસ ભગવાનથી એના પતિથી વિમુખ થવાની છે. એ બનાવ શ્રીમાના વખતમાં પુષ્કળ બનેલા છે. એટલે એ ના પાડે કે આનો સંગ કરતા નહીં, થોડે બેસતા નહીં, એ અસર કરે છે. શ્રી મહારાજ ગઢપુરમાં રહેલા, ભગવાન ધામમાં ગયા પછી દાદા ખાચરને બે દીકરા, એક અમરા ખાચર ને એક બાવા ખાચર, એ શરીમાના ખોળામાં જ ઉછરેલા. એમાં અમરા ખાચર જે હતા એ દરબારે તો ભગવાનને સંતોને સોંપી પછી બીજા મકાનમાં રહેવા ગયા હતા. જ્યાં એ રહેવા ગયા ત્યાંથી દંડવત કરતા કરતા મંદિર ઉપર આવ્યા કે ભગવાને પોતે મંદિર કર્યું, અમારા દરબારમાં કર્યું. એમાં એક ચુડા ગામ છે, નંદ સંતોએ આ કથા લખી છે. ચુડાનો હરિકૃષ્ણ નામના એક બ્રાહ્મણ, એ બ્રાહ્મણ થોડાક શરીમાના શબ્દો, શરીમાના થોડાક કપડાં, થોડોક એવો ખેલ કરીને મને હું જાતે પાછો પેજ સ્વામિનારાયણ છું એમ કેવડા. હવે ક્યાં ચપટી વજાડીને સમાધિ કરાવે ને ક્યાં આ એ મેળ બેસતો છે, ક્યાં હાથી ને ક્યાં કીડી. હવે કીડી હાથી બનવા ગઈ અને ઘોડી પણ રાખી, બેસે ખરો ઘોડી ઉપર, શ્રી મહારાજ જેવા કપડાં પહેરતા હોય કપડાં પણ પહેરે અને પાંચા સાધુ પણ કરેલા, છત્તર હવ રાખે અને સ્વામિનારાયણ ઓછો. અરે જગત તો આને કાંઈ છે નહીં, જગતને તો જેમાં ભવાયા હોય એ રામ થાય તો શું અને સ્વામિનારાયણ થાય તો શું, એમાં હું હતું.
એટલે કરે જ છે તે બધા, એમ આ કર્યું એને. ગઢડામાં એના ચેલા થયેલા કોને? હરિકૃષ્ણના. એ ગઢડામાં આવવા ત્યારે અમરા ખાતેને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન જો વેશ કરનાર ખોટો ગઢડામાં આવે છે, તો એણે કેણ મોકલ્યો. હજુ તો ગઢડામાં આવ્યો નથી, પણ કેણ મોકલ્યો કે હરિયા ને કહી દો કે જો હરિયો ગઢડામાં દાખલ થયો તો એને કાપી નાખો, નહીં તો દાદા ખાચરનો છોકરો નહીં. શું કામ એ કાપી નાખવાનું? એ સ્વામિનારાયણ બન્યો છે. જે અમરા ખાચરે કહ્યું પછી ગઢડામાં પગ ન મૂક્યો અને એના શિષ્યો છાનામાં ન બેસી ગયા. કેમ બેસી રહ્યા? કે માણામાં ભગવાન પણ જે મનાવે છે એ અમરા ખાચર પૂરું જાણે છે, એમાં ન ગયા. આ કથાઓ શરીમાના વખતમાં બહુ લખાણી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે, પતિવ્રતાની પેટે મારામાં જેને નિષ્ઠા હોય અને એ મારાથી વિરોધ ન હોય એનો તમે સંગ કરતા નહીં, સંગ કરશો તો એની અસર તમને થવાની છે, એ મારા ના વખતમાં બન્યું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, વિમુખનો પક્ષ રાખતા છે, એટલે મારાથી જે વિમુખ છે એનો પક્ષ રાખતા છે, તો આ જન્મે કાં તો ગયે જન્મે એ મારાથી વિમુખ બનવાનો જ છે, કારણ કે સંઘની અસર થવાની છે. ભગવાન સ્વામિનારાયણે ભગવદીયનો પક્ષ રાખવાનો કયો અને વિમુખનો જે પક્ષ છે એ ત્યાગવાનો કયો. શું કરવા ત્યાગવાનો કયો? એ પરમેશ્વર છોડાવી દે ત્યારે એ અધોગતિને પામે. જે જેની જેની આપણે પ્રતિષ્ઠા સાંભળીએ છીએ એ પતિવ્રતાનો ધર્મ જેણે ભગવાનની સાથે પાળ્યો ત્યારે એને સંભાળીએ છીએ. આ પતિવ્રતાના દ્રષ્ટાંત આપ્યા છે, પણ એ પતિ આખાને મૂકીને પરમેશ્વરને ભજેલા છે એની કથા આપણે સાંભળીએ છીએ, એના દ્રષ્ટાંતો સાંભળીએ છીએ. આ બ્રહ્માંડમાં એક કોઈ સ્ત્રી બની શકે નહીં, એમ ભગવાન સ્વામિનારાયણ કે છે. મને જેને ભજવા હોય અને મારો ભક્ત હોય ત્યાં પતિવ્રતાના લક્ષણો તમે ધ્યાનમાં રાખજો. અને નન સંતોએ એટલા બધા લક્ષણો સમજ ઉતારી ત્યારે એ બેઠું અને બધું છોડ્યું, એ એક પતિની આજ્ઞામાં રહ્યા. એમ આ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં એક વધારેમાં વધારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો એક પતિવ્રતાનો ધર્મ છે, એ ભગવાને બેસાડે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના જે ભગત થયા, શ્રી મહારાજ પછી થયા, અત્યારે થાય પછી થશે, એ આ વસ્તુનું એક એક ધ્યાન રાખ્યું છે. કોઈ જાતની અપૂર્ણતા નથી એવા પતિ એટલા નંદ સંતોએ મેં તો હથેવાળો હરિસંગાથે મેળવ્યો. આનો મેળ બેસે નહીં એની જોડે બેઠો. એક અત્યારે કોકને છોકરીને હારો છોકરો મળ્યો હોય ભણેલો, ઓહો આવો ધારતો નહોતો એવો મળ્યો છે, તો તમને કેવા મળ્યા? એવું રંડાપાનું મેણું ગયું એને રાંડવાનું જ નહીં. હજારો શબ્દો એને પતિવ્રતા સ્ત્રીના શબ્દો શ્રી મારા ઉપર ફિટ કર્યા. પર ઘેર પાણી સીધ ભરીએ અને જેને વરીને જન્મ મરણને જાય એને શું વરીએ? એમ અમે ભગવાન સ્વામિનારાયણને વર્યા છીએ એટલે બીજા ક્યાંય નથી જવાના, એટલા હજારો શબ્દો આ ભગવાનના વાણીને ફિટ કરતા એમણે લખેલા છે. અને પોતાની જાતને સ્ત્રીમાં સરખાવી, બ્રહ્માનંદ સ્વામીએ પોતાની જાતને સ્ત્રીમાં સરખાવી. કેમ સરખાવી? સ્ત્રી જેમ પતિવ્રતાનો ધર્મ પાળે છે એમ હું સ્ત્રી બનું છું અને શ્રી મહારાજ મારા ધણી બને છે. નહીં આ બનતું છે કોઈને? કોઈ આ દુનિયામાં શબ્દ વાપરી શકે પુરુષો અને સ્ત્રી જાતિના શબ્દો વાપરે? એ તો એ ભેદ નહીં કોઈ. અત્યારે કોઈ હારા માણસને કહ્યું કેમ છે બૈરાજી, તો તોફાન થાય ને. કેમ છે માણેકબા? અરે મારા. કેમ છે હીરાબા? અરે સાલા હું તું બોલસ.
કોને બા કહેશ? આમણે આ શબ્દો વાપર્યા એ પતિવ્રતાના ધર્મો અંગે એને વાપર્યા. મુક્તાનંદ સ્વામીએ ભગવાનને કહ્યું છે, ઊંચો નગણી નાર એ નાર છે તોય તમારી રે. એ શબ્દો કેમ વાપર્યા? તો કે એને પતિવ્રતાના જે શબ્દો છે એ પતિવ્રતા એ બને છે ને હામે પુરુષોત્તમને વર્યા છે. અને કોઈને ભગવાનના ભગત થઈને દ્રઢ ભગત થવો હોય તો આ પતિવ્રતાનું ધ્યાનમાં જ રાખવું પડે. ભગવાન આટલા સભા ભરી એમાં આટલી જ વાત કીધી છે, પણ બધાને વિચાર કરતા કરી દે. જો આ સમજમાં ન આવે તો એ ચોક્કસ એ છૂટું થઈ જવાનું છે. જેમ કેટલીક સ્ત્રીઓ એના ધર્મો એ જાણે નહીં, પતિના ધર્મને જાણે નહીં, એને કેમ કરવું પડે જાણે નહીં, તો હજારો સ્ત્રીઓ ધણીથી છૂટી થઈ જાય છે. અને આપણી ચાલુ ભાષામાં છૂટા છેડા લીધા, એટલે ભાઈ ત્યાં ત્યાં છોડી નાખ્યા હતા ને, ભેગું ક્યાં હતું કઈ, એ ભાષા વપરાણી. એમ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાના ગુણ એને પસંદ કરવાના ગુણ ન હોય તો સ્વામિનારાયણથી છૂટા છેડા તે વખતે લેવાના છે. અને એ પછી ગયા છે તિરસ્કાર પામીને, અને આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી તિરસ્કારને પામ્યા છે, અને આ દુઃખ સુધી અને આ બ્રહ્માંડ છે ત્યાં સુધી એ તિરસ્કારને પામશે. એ ભગવાન સ્વામિનારાયણે જે આ વાત કહી અને એ પોતે એમ કે છે, આ મારી જે વાત છે એને દ્રઢ કરીને રાખજો. દ્રઢ એટલે આ વાતને તમે તમારા મનમાં મજબૂત કરજો તો આ વાત રહેશે, તો તમે ભગત રહેશો. અને મારી વાતને ધ્યાનમાં નહીં લો તો તમે ભગત નહીં રહો, તમે વિમુખ થઈ જવાના છો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે હું કોઈને ઈષ્ટદેવ જાણીને જો હાથ જોડું તો મને તમે મારજો સારી પેટ. એના શબ્દો છે પતિવ્રતાના. મારી જીભ જો સ્વામિનારાયણ વગર બોલે તો તમે એને ઘસીને કાપી નાખો, નકામી છે. એને તો એટલું આ દુનિયામાં એ શબ્દો નહીં વપરાનાર. મુક્તાનંદ સ્વામી તો એમ કે છે, મારો જીવ જો બીજા કોઈ સ્વામિનારાયણ સિવાય બીજામાં જોડું તો મને શૈલજી જોડે પછાડજો. એટલા શબ્દો એને એટલા બધા વાપર્યા છે કે આ બ્રહ્માંડમાં એ શબ્દો વપરાયેલા નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી જે છે એ પતિવ્રતાનો જે ધર્મ છે એ બધા ધર્મો ભગવાનની જોડે ફિટ કરેલા છે. એટલે શ્રી મહારાજે પોતે જ કહ્યું કે આ મારી વાતને અતિ દ્રઢ કરજો. આટલી જ છે પણ બહુ છે. અત્યારે કોઈ જજમેન્ટ હોય એમાં ટૂંકી લીટીઓ જ હોય, ચાર પાંચ જ. એ હોમણ કાગળ થયા હોય ભેગા, એમાંથી એટલું કાઢે કે આને ગુનાના પુરાવા મળે છે એટલે આને જન્મ ટીપ કરી દો, બસ આટલું જ હોય. એમ ભગવાને જજમેન્ટ કર્યું છે અને પોતાના સ્વરૂપનું કહ્યું છે, એટલે આમાં બીજા કોઈની વાણી કામ લાગે નહીં, એમની પોતાની જ જોઈએ. આમ અને પોતાનો ભગત હોય એને પાછો આ બેસે, બીજાને કામ ન લાગે. જે ભગવાનના ભગત નથી થયા, જેમ જે સ્ત્રી હજુ પરણી નથી તો પતિવ્રતાનો ધર્મ પાળવાનો ક્યાંથી છે એ સમજી શકે જ નહીં. એમ ભગવાન સ્વામિનારાયણના ભગત થાય એને આ ધર્મ સમજવાનો છે. જેમ જે સ્ત્રી લગ્ન કરે ને પતિવ્રતાના ધર્મો પાળે એને જ આ પાળવાનો છે, વાંઢીને નહીં, એ ધર્મમાં સમજે જ નહીં. જે પુરુષ ભગવાનનો ભગત ન થયો તો ભગવાનની કોઈ પણ વાણી એને ફીટ થાય જ નહીં, ઉલટી સામે એની વાણી આવે છે ઉલટી. આપણા નંદ સંતોએ લખ્યું છે કે આ અમે ગ્રંથો લખીએ છીએ, તે ગ્રંથો સ્વામિનારાયણ ભગવાનના ભગતો એને હમલાવજો, પણ જે ભગવાનથી વિરોધ ન હોય, ભગવાનનું વાંકું બોલનાર હોય, આવા હોય એને અમારો ગ્રંથ તમે આપતા નહીં, આપશો તમે દુઃખી થવાના છો.
એ દુઃખી કેમ થવાના છે? એ ભગવાનનો વાંકો બોલવાનો છે, એટલે એ તમે એને આપતા નહીં. ભગવાન સ્વામિનારાયણે આટલી વાતમાં બહુ સમજાયું. એક આંધળો હતો, ભગવાનનું ભજન કરતો હતો. ભગવાન એની પાસે ગયા કે માગ માગ, તારે બીજું કઈ હતું નહીં. ભગવાન કે એક વચન માગ, જે તારે જોઈએ તે. હવે એકમાં તો કઈ મેલ પડે એવો નહોતો નહીં. એકલો હતો, આંધળો હતો. ભગવાન કે છે ને કે છે કે ભગવાન હું કઈ ગોખી લઉં, કાલે આપ આવો તો કે ચોક્કસ આવીશ. ભગવાન ગયા, જાણે આખી રાત ગોખી. ગોખીને ભગવાનને કે છે, આટલામાં જ કે છે, સાતમા પેલું મકાન કોઈ વસ્તુ જ નહોતી એની પાસે, એકલો જતો. એ કે છે, એ ભગવાન સાતમા માળની મેળીએ મારા છોકરાની વહુને સોનાની ગોળીએ છાશ ફેરવતી દેખું, આમાં હું બાકી રહેશે. ભગવાન કે હા, એકમાં તે બહુ માગ્યું, પણ કે ભગવાન તારે હું શું કરું, આંધળો હતો વાંઢો હતો, હવે સોનાની ગોળી આવી, વલોણું આવ્યું એટલે ભેંસ આવી ગઈ, કોઈ ચીજ બાકી રહી નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એમાં કોઈ વસ્તુ બાકી નથી. પુરુષોત્તમ હોવાને કારણે એને વરવાનું એ શબ્દો નંદ સંતોએ બહુ વાપર્યા, વરા મેં તો વન માળી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઘણી વાત કરી. પક્ષ રાખવાનું કહ્યું ભગવાનના ભગત. એક કાઠિયાવાડમાં ધારી નામનું ગામ છે, ત્યાં બે વણિક સ્વામિનારાયણના ભગત હતા અને ઉત્તમ ભગવાનના ભગત હતા. એના ગામમાં એક બારના વણિકોએ માપું રાખેલું કે ભાઈ આટલું માપું ભરવાનું ને આટલા પૈસા ભરવાના, ભાઈ માપું ભરાણું નહીં, પૈસા ભરાણા નહીં. એટલે રાજા એને જેલમાં પૂર્યા. એમાં એક ભગત અને એક કુસુમ એ જેલમાં પૂર્યા. ગામનું માજેન એને છોડાવવા ગયું, તાર એને ખબર નહીં સ્વામિનારાયણનો ભગત છે. પણ એ ભગત બોલ્યા, પેલા છોડાવવા ગયા એટલે ભગત બોલ્યા કે સ્વામિનારાયણ આવી પહોંચ્યા. એટલે પેલા માજન છોડાવવા ગયું તું, એને જાણ્યું કે આ સ્વામિનારાયણનો ભગત છે, એને આપણને જ છોડાવો. એકને છોડાવી ગયા, રૂપિયા ભર્યા અને ભગત જેલમાં બેઠા છે. એ ધારી ગામના જે વણિક હતા એને ખબર પડી કે પેલાને છોડાયો અને ભગતને ન છોડાયો. બે ભાઈએ વિચાર કર્યો કે આપણે બે બહેન ત્રણ હોય તો કેમ છોડાવી, શરીમાના આપણે બધા છોકરા જ છે એટલે આપણે એને ત્રીજો ભાઈ માનવો છે. બે ભાઈએ વિચાર કર્યો અને જે જેલમાં રૂપિયા ભરવાના હતા એ બે ભાઈ ભર્યા, એ ભગતને ઘેર લાવ્યા. ઘેર લાવીને એને જમાડ્યા અને પછી એને ઘેર મોકલ્યું છે. સજી મહારાજે આ વાત જાણી બંને વણિકો ઉપર પસંદ થયેલા છે, એને ધન્યવાદ આપ્યો છે અને ભગવાન કહે જાઓ તમારું સદાને માટે હું મંગળ કરીશ. પણ એ પક્ષમાં ગયા છે. એટલે ભગવાને પક્ષમાં રાખવાની જે વાત કરી છે એવી હજારો બધી વાત છે, પણ સ્વામિનારાયણ ભગવાને જે આ સમજાવ્યું છે તે કિંમતીમાં કિંમતી છે. એને સમજાવતા હજારો દ્રષ્ટાંત આપી તો એ વાત તો આ જ સમજવાની છે. અને જે ભગત પતિવ્રતાના ધર્મ સમજીને પુરુષોત્તમને ભજે એનું મન કોઈ જગ્યાએ કોઈ સ્થાનોમાં કોઈ જગ્યાએનું જવાનું નથી. પણ પતિવ્રતાના ધર્મ ન સમજે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય એ બીજા પુરુષને ઘેર ન જાય, એમ ક્યાંય એનું મન ડોલે નહીં. સ્વામિનારાયણના આકારમાં ચોચુરે એ પતિવ્રતાનો ધર્મ ભગવાને શીખવાડ્યો, કરોડો માણસો શીખ્યા. એને કારણે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં પતિવ્રતાનો જે ગુણ છે એ ગુણ બીજે તમને જોવા ક્યાંય મળવાનો નથી. તમારા ઘરમાં આચાર્યો જાય તરત જ એ સિંહાસન જોવે કે એમાં શું શું છે, કે એમાં ભગવાન એકલા છે કે બીજું છે. બીજું હોય તો એ બીજું મને કહી દે કે આમાં મેળ નહીં પડે સારું.
એ જાણે છે. સ્વામિનારાયણનો આકાર હોય અને બીજા આકારો તમે જોડે મેલો તો એને આરતી ઉતારવાની હોય તરત જ એને આપાડી દેશે કે એ સહજાન નથી. મુક્તાનંદ સ્વામી તો ભગવાન સ્વામિનારાયણ અમારા જે પિતા થાય એની આરતી ઉતારી છે. તારે જો ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારવી હોય અને એના પસંદ કરવા હોય ગુણ ગાવાના હોય તો આ બધા ચિત્રો ઠાવી દે. એ પતિવ્રતાનો ધર્મ છે, એક છે. એના હજારો દ્રષ્ટાંત છે. આટલી વાર્તાથી આપણે સંતોષ માનવાનો. ઇતિ વચનામૃત. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનો પાંચમો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.